નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે અજય બલદાણિયા યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણીઓ, જેની અંદર આજે આપણે સ્વાધ્યાય 5.2 નો પ્રશ્ન નંબર 12 જોવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તેમજ અગાઉના ભાગની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 12 ની અંદર ફરી તમારું સ્વાગત છે. સ્ટાર્ટ કરીએ આપણે પ્રશ્ન નંબર 12. ચલો, તો રકમ આપેલી છે કે આવી કે બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે. બે તમને સમાંતર શ્રેણી આપેલી હશે, એના સામાન્ય તફાવત સમાન છે. તેમના 100માં પદનો તફાવત 100 છે, તો 1000માં પદનો તફાવત શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે ધારણા કરીને કામ કરવું પડશે. તો કે આપણે લખીએ કે ધારો કે પહેલી સમાંતર શ્રેણી, કારણ કે બે સમાંતર શ્રેણી છે ને, તો પહેલી સમાંતર શ્રેણીનો પ્રથમ પદ એ તેમજ બીજી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કેપિટલ એ ધારતા. તેમજ રકમમાં જ આપણને આપેલો છે કે આપેલી બંને સમાંતર શ્રેણીની અંદર સામાન્ય તફાવત કેવો છે, સમાન છે. તો કે સમાંતર શ્રેણીનો તેમજ આપેલી સમાંતર શ્રેણીનો આપેલી સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત સમાન છે. તો આપેલી સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત અહીંયા કેવો કીધો છે, રકમ પરથી સમાન છે. એ રકમ પરથી આપણે જાણ્યું. આપણે ઉપરની બાબત છે, આપણે ધારેલી છે, એ તમારે યાદ રાખવી પડશે કમ્પલસરી. હવે વિદ્યાર્થી મિત્રો, 100માં પદની ચર્ચા, હવે આટલી રકમ લગીનો ભાગ છે એ કમ્પ્લીટ થઈ ગયો. તેમના 100માં પદનો તફાવત 100 છે. હવે આપણે તો સૌપ્રથમ નક્કી કરવું પડે કે સમાંતર શ્રેણીનું એનમું પદ શોધવા માટેનું સૂત્ર કયું છે. તો આપણે પહેલા એ લખી નાખીએ, તો કે સમાંતર શ્રેણીનું એનમું પદ શોધવા માટેનું સૂત્ર, સમાંતર શ્રેણીનું એનમું પદ માટે, તો આપણે અહીં લખશું an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. જે કામ આપણે અહીંયા કરેલું છે તે જ કામ આપણે 100માં પદ માટે કરશું. અને એ કઈ કઈ શ્રેણી માટે, તો કે પ્રથમ સમાંતર શ્રેણી માટે અને બીજી સમાંતર શ્રેણી માટે, બેના માટે 100મું પદ આપણે મેળવીએ. તો એના માટે આપણે લખશું કે પહેલી સમાંતર શ્રેણીનું 100મું પદ. તો પહેલી સમાંતર શ્રેણીનું 100મું પદ કેટલું થઈ જશે, તો કે આ રીતે a પ્લસ 99d. ત્યારબાદ બીજી સમાંતર શ્રેણી માટે, તો બીજી સમાંતર શ્રેણી માટે આપણે લખીએ, તો કે બીજી સમાંતર શ્રેણીનું 100મું પદ. હવે વિદ્યાર્થી મિત્રો, આનો આપણે a છે, કેપિટલ a ધારેલો છે, કેપિટલ a. તો આના માટે સૂત્ર શું આવશે, કેપિટલ a પ્લસ 99d. એટલે તો આ રીતે થયું. તો આ પદ જે બન્યું છે એ તમારું a 100મું છે, અને આ છે કેપિટલ a 100 છે. એટલે તો હવે આપણે બંનેનો શું લેવાનો છે, તફાવત છે એ 100 મળે છે. તો રકમમાં જ આપેલું છે, તો એના પરથી રકમ પરથી હવે અહીંયા a પ્લસ 99d કૌંસમાં માઇનસ કેપિટલ a પ્લસ 99d બરાબર 100. હવે એ સમીકરણને આપણે જે પરિણામ સમીકરણ આપણે મળ્યું એનું આપણે સાદુરૂપ આપીએ. તો સાદુરૂપ આપીએ તો પહેલો કૌંસ આપણે ખોલી નાખીએ. તો પહેલો કૌંસ જેવો આપણે ખોલશું, તો a પ્લસ 99d માઇનસ
કેપિટલ a માઈનસ 99d બરાબર આપણે કેટલા મળી ગયા 100 તો બરાબર ની એક બાજુ એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી જાય ફરી વખત બરાબર ની એક જ બાજુ એ સમાન મૂલ્ય અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી જાય તો આ 99d અને આ માઈનસ 99d ઉડી જશે એટલે આપણે અહીંયા લાસ્ટ પરિણામ મળ્યો કે a માઈનસ કેપિટલ a ઇઝ ઇક્વલ ટુ 100 પરિણામ નંબર 1 હવે વિદ્યાર્થી મિત્રો હજારમાં પદની ચર્ચા કરેલી છે હજારમાં પદનો આપણે તફાવત મેળવવાનો છે બંને સમાંતર શ્રેણીઓ માટે તો હજારમાં પદનો તફાવત મેળવવાનો છે તો કે પહેલી સમાંતર શ્રેણીનું હજારમું પદ પહેલી સમાંતર શ્રેણીનું હજારમું પદ તો પહેલી સમાંતર શ્રેણી માટે આપણે હજારમું પદ કેવું મળશે તો એના માટે આપણે લખીએ કે a પ્લસ 999d એટલે એને આપણે નથી જાણતા a પ્લસ 999d પછી બીજી સમાંતર શ્રેણી માટે એટલે આ થઈ ગયું હજારમું પદ આ રીતે હવે બીજી સમાંતર શ્રેણી માટે બીજી સમાંતર શ્રેણીનું હજારમું પદ તો બીજી સમાંતર શ્રેણી માટે હજારમું પદ કેવું થઈ જશે કેપિટલ 1000 બરાબર કેપિટલ a પ્લસ 999d હવે બંનેનો આપણે તફાવત લેવાનો છે તો બંનેનો આપણે તફાવત લઈએ તો અહીંયા a 1000 માઈનસ કેપિટલ 1000 બરાબર કિંમત મૂકીએ તો કે a પ્લસ 999d હવે કૌંસ માઈનસ આ કૌંસમાં આવશે a પ્લસ 999d કૌંસ ખોલી નાખો તો અહીંયા a પ્લસ 999d માઈનસ a માઈનસ 999d હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગ ઉડી જશે તો આ 999d ઉડી ગયા તો આપણને અહીં મળી જશે આ રીતે કે a માઈનસ a એટલે તો આ a માઈનસ a પરિણામ 1 માં તમને આપેલા છે કેટલા આપેલા છે 100 તો હવે પરિણામ એક પરથી a માઈનસ a બરાબર a 1000 માઈનસ કેપિટલ a 1000 બરાબર 100 મળે આ રીતે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે 13માં નંબરનો પ્રશ્ન તો કે 13માં નંબરના દાખલાની અંદર રકમ કંઈક આવી આપેલી છે કે 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે હવે 3 અંકની તો ઘણી બધી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય છે તો હવે 3 અંકની જ હોવી જોઈએ એટલે તો આપણે લોકો ગણતરી કરીએ અથવા એના કરતા બેટર એ રહેશે કે આપણે લોકો તે સંખ્યાને યાદ રાખી લઈએ તો કે આપણે અહીંયા લખીએ છીએ કે 3 અંકની 7 વડે વિભાજ્ય 7 વડે વિભાજ્ય સંખ્યા કેટલી તો કે 105 થશે 105 જો 100 છે એ 7 વડે વિભાજ્ય નથી 101 છે તે પણ 7 વડે વિભાજ્ય નથી એવી રીતે આપણે 104 લગીન 7 વડે વિભાજ્ય નથી પરંતુ 105 છે એ 7 વડે વિભાજ્ય છે એટલે 107 પછી એમાં 7 ઉમેરશો એટલે 112 હજુ એમાં 7 ઉમેરીએ તો 119 એવી રીતે છે અનંત સુધી જઈએ તો અનંત સુધી ને પરંતુ 1000 ની અંદર કારણ કે 1000 માં પછી કેટલી સંખ્યાઓ થઈ જાય છે 4 અંકની સંખ્યા થઈ જાય એટલે 3 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ તો કે 999 તો કે એની અંદર આપણે વિભાજન કરશું તો 900 ને આપણને મળશે 94 તો આ એક પ્રકારની શાંત સમાંતર શ્રેણી થઈ કેવા પ્રકારની શ્રેણી થશે શાંત સમાંતર શ્રેણી તો ફરી વખત 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યા 105 112 119 ત્યારબાદ ડેશ ડેશ કરી અને 994 છે અને જે આપણને સમાંતર શ્રેણી આપણે મેળવેલી છે એ શાંત સમાંતર શ્રેણી છે એટલે તો ત્યારબાદ હવે આપણે જોશું એની અંદર તો કે આજે આપણને સમાંતર શ્રેણી મળી ગઈ તેના ઉપરથી આપણે a d ના મૂલ્ય આપણે મેળવીએ ચાલો તો કે a બરાબર કેટલા આવશે 105 d એટલે કે સામાન્ય તફાવત કેટલો આવશે તો કે a2 માઈનસ a1 એટલે કે સમાંતર શ્રેણીનું બીજું પદ એટલે 112 માંથી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એટલે 105 ને બાદ કરો તો મને કેટલા મળશે 7
હવે વિદ્યાર્થી મિત્રો તો કે આપણે અંતિમ પદ આપેલું છે અંતિમ પદ કેટલું આપેલું છે 994 તો કેટલામું પદ 994 છે અગાઉ જે આપણે દાખલા ભાગમાં જોયા જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન ની અંદર અને આઈ બટન માં મળી જશે તે દાખલા પ્રમાણે કે કેટલામું પદ 994 છે તો આપણને 7 વડે વિભાજ્ય 3 અંકની કેટલી સંખ્યાઓ છે તે બધી મળી જશે એટલે તો આપણે એના માટે તો કે અંતિમ પદ એટલે કે AN ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે 994 કેટલામું પદ 994 છે એ આપણે જાણતા નથી એટલે આપણે લખશું n બરાબર ક્વેશ્ચન માર્ક રેડી ત્યારબાદ સમાંતર શ્રેણીનું n મું પદ શોધવા માટેનું સૂત્ર સમાંતર શ્રેણીનું n મું પદ an માટે તો n માટે આપણે શું લખી શકીએ તો કે n ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઈનસ 1 ઇનટુ d હવે જેની કિંમત આપણે મેળવેલી છે એની કિંમત સૂત્રમાં આપણે મૂકશું તો n બરાબર કેટલા આવશે 994 બરાબરની બંને બાજુએ પદ છે એટલે બરાબરની ડાબી બાજુના પદની આગળ આપણે માટેની નિશાની કરશું બરાબરની નીચે બરાબર એની કિંમત કેટલી આપેલી છે 105 તો આપણે અહીંયા લખશું 105 પ્લસ કૌંસની અંદર n માઈનસ 1 તો કે n માઈનસ 1 છે એ આપણને આપેલ નથી એટલે ડાયરેક્ટ લખશું n માઈનસ 1 ઇન્ટુ d d આપણે કેટલું મેળવેલું છે 7 તો કે અહીંયા આવી જશે 7 હવે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ an માંથી એને બાદ કરવાનું એટલે કે 994 માંથી 105 બાદ થશે તો હવે અહીંયા 994 માઈનસ 105 બરાબર n માઈનસ 1 ઇન્ટુ 7 હવે 14 માંથી 5 ને બાદ કરો તો મને મળશે 9 8 માંથી 0 એટલે 8 અહીંયા 9 માંથી 1 જશે એટલે કેટલા થઈ ગયા 8 તો 889 મળે છે ત્યારબાદ હવે n માઈનસ 1 ઇન્ટુ 7 n માઈનસ 1 ને આપણે સૂત્રનો કર્તા બનાવીએ તો 7 જે જમણી બાજુ છે ગુણાકારની પોઝિશનમાં તે 889 ને છેદમાં આવશે એટલે કે ભાગાકારની પોઝિશનમાં આવશે તો હવે આપણે n માઈનસ 1 ઇઝ ઇક્વલ ટુ 889 ભાગ્યા 7 તો 889 ભાગ્યા આપણે 7 કર્યો તો આપણે અહીં ભાગ ઉડાડીએ તો આપણે ભાગ ઉડાડતા તો કે ભાગાકાર જ કરી નાખો જેથી તમને લોકોને પૂરેપૂરો ખ્યાલ આવી શકે 889 ભાગ્યા 7 7 એકા 7 1 વધે 8 7 2 14 તો કે આપણને 4 મળ્યા 9 77 49 એટલે આપણે 49 મળી ગયા એટલે કેટલો આવ્યો તો કે ઉપરના ભાગને આપણે આવી રીતે છે કે 127 ગુણ્યા 7 લખશું હવે અંશમાં પણ 7 છે અને છેદમાં પણ 7 છે 7 ઉડી જાય તો આપણને પૂર્ણ સંખ્યા એટલે કે 127 n માઈનસ 1 બરાબર મળી જાય છે હવે આપણે n ને કરતા બનાવો છે તો આપણે n ને કરતા બનાવીએ તો કે n બરાબર 127 પ્લસ 1 એટલે આપણને મળી ગયા 128 તો કે અહીંયા તમને જે કીધું 3 અંકોની કુલ 128 સંખ્યા એટલે 128 સંખ્યા 7 વડે વિભાજ્ય છે તો એ આપણે લખશું કે આમ 3 અંકોની 128 સંખ્યા 7 વડે વિભાજ્ય છે વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો તો ચોક્કસથી લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં તદુપરાંત અગાઉના ભાગની લિંક તમને ડિસ્ક્રિપ્શન ની અંદર અને આઈ બટન ક્લિક કરવાથી મળી જશે થેન્ક યુ